चित्र वाला है जोवाना है तो सूचना हूँ तुम गुजराती में पाचे संभाव छु जो कौंस मांथी शब्द पसंद करी खाली जगह पूरो कौंस में तुमने चार शब्द आप्या छे प्लस अहीं तमने चार चित्र आप्या छे तो सब सहेलू जो तमारे विचारवानू अने पछी सोचवानू अने सोची एक नक्की करवानू के क्यों शब्द साचो हशे बराबर जो पहेलू चित्र छे जग छे ने पाणी नो तो चलो झ अमुक अमुक तो छोकरा होशियार होय ने तो ई तरत विचारी पहेला तो झ गोती गई एटले शुं खबर पड़ी जग तो तरत एनो जवाब साचो पड़ी जाय परीक्षा में तो आपणे पण एवी ज रीतना सोची ने करवानुं छे तो चलो जग छे तो जुओ તમને ઉપરની લાઈન આવી જ છે દ્વિતીય અંકની જગત ચિત્ર જગનું છે તો અહીંયા શું લખીશું જગ વાક્ય ગયું રાઈટ બરાબર જગ હોય બરાબર એટલે આખું વાક્ય પૂરું થઈ ગયું પછી બીજો ચિત્ર શેનો છે જો તમે ચા પીવું છો ને કપ રકાબીમાં તો એ શું છે કપ છે તો અહીં કપ ઉપરના કૌંસમાંથી ગોતો ક્યાં છે કપ તો કે આ રહ્યું કપ તો અહીંયા આપણે શું લખીશું કપ તો ચિત્ર પ્રમાણે સાચો અને કૌંસ પ્રમાણે પણ લખેલું આપ્યું છે ફક્ત ખાલી તમારે ચિત્ર જોઈને એનો શબ્દ ગોતવાનો છે પછી ત્રીજું જુઓ ખાલી જગ્યા સરસર ચલ તો સરસર ચલ શું આવે જુઓ એમાં ચિત્ર શેનું આપ્યું છે બતકનું તો ચાલો અહીં ગોતો જી બતક આવ્યું તો અહીં લખી નાખો બતક લખતા ન આવડે તો અહીં કૌંસમાંથી ગોતી લેવાનું ચિત્ર જોવાનું બતક नीचे लखे जो ते आंगली आम सड़ा लखो तो सीधी खावी जो चित्र ऊपर नीचे ऊपर नीचे शब्द लखी जाए જોડી દેવા કમલ મગર નલ ઘર કલમ મટર રખ ભૂલ કરવાની નથી જોજો વિચારજો બે શબ્દ એવા છે કે જે તમને ભૂલ કરાવશે તો તમારો બે માર્ક કપાઈ જાય તો આપણે એવું કરવાનું નહીં ક મ લ ચલો આમાંથી ગોતો ક પછી શું છે મ છે તો ક ને મ વાળું ગોતો તો કે ચાલી જો ક મ લ કમલ એટલે કમળ અને કલમ એટલે પેન બરાબર તો આ પહેલા જેવો જ અક્ષર હોય ને એને અડાડો આવી ગયો ચાલો પછી હવે મગર તો મગર અને મટરમાં ભૂલ નહીં કરવાની મગર તો જો અહીંયા છે મગર એને અડાડી દો એક જ વાર પેન્સિલ હાથમાં લેવાની એક જ વાર અડાડવાનું આમ જવું આમ જવું એમ સીધે સીધું આમ કરીને અડાડી દેવાનું એટલે આડું ઓળું થાય નહીં પછી છે ન લ આમાં ગોતો ન લ ક્યાં છે આમાં જોવાનું લાઈન આ રીત ન તો આને અહીંથી પેન્સિલ ઉપાડી અને આને અડાડી દો પેન્સિલ એકવાર ચાલુ કરી દેવાની ઉડાડવા માટે ઉપાડવાની નહીં જેથી કરીને આપણે ગોટાળા ન થાય ઘર ચાલો આ રીત બીજો અક્ષર ઘર પછી કલમ કલમ એટલે પેન તો અહીંયા છે જો ક લ ને મ અને અડાડી દો પછી મટર મટર એટલે વટાણા તો એ સૌથી પહેલું છે તો અહીંથી પેન્સિલ ઉપાડી સીધો અડાડી દેવાનું પછી છે ર થ તો આ રીઓ ર ચલવાને જો તો થઈ ગયા સરખે સરખા અક્ષર ગોતવાના છે આના જેમ જ આમાં ગોતીને જોડકા જોડાઈ ગયા હવે એના પછી છે વાક્ય વાંચો અને લખો તો જો તમને વાક્ય આપેલા જ છે જો અહીંયા છે ને એના જેવા જ અહીં લખવાના છે પહેલી લાઈનમાં ડોટ્સ કરેલા છે તો ચાલો હું તમને ડોટ્સ અડાડતા શીખવાડી લો તો ન પછી આને કહેવાય અલ્પવિરામ શું કહેવાય અલ્પવિરામ રતન નમન નમન તમે પણ તમારી પેન્સિલથી ટપકાને અડાડો ને ખાટા કરો પર અને આને કહેવાય પૂર્ણવિરામ હિન્દી ગુજરાતીનું પૂર્ણવિરામ આમ થાય હિન્દીનું પૂર્ણવિરામ આમ થશે બરાબર વાક્ય પૂરું થાય એટલે આવું પૂર્ણવિરામ કરવાનું આને કહેવાય પૂર્ણવિરામ
હિન્દી માં કરવાનું હવે પછી આ ત્રણેય ત્રણ જે વાક્ય છે એ ત્રણેય ત્રણ વાક્યો આમાં લખવાના છે તો ચાલો આપણે લખીએ જન ગરમ કર પેલા લખીએ જ ન ક અલ્પ વિરામ પછી ગરમ બરાબર પછી કઈ નથી પછી છે કર કર પછી પૂર્ણ વિરામ પછી છગન બચત કર તો ચાલો એને લખીએ છગન પછી અલ્પ વિરામ પછી બચત પછી કર આવી રીતના તમે હિન્દી વાંચતા પણ આવડી જશે અને વાક્ય લખતા પણ આવશે અજય કમલ પકડ ચાલો અજય લખો પછી અલ્પ વિરામ કરીએ કલમ એટલે પે કમલ કમળ કલમ તો પે કર પછી પૂર્ણ વિરામ તો ચાલો અહીંયા આપણે પેજ નંબર 11 પૂરું થયું તમારી શ્વામાં પણ પેજ નંબર 11 સુધી પૂર્ણ હોવું જોઈએ હવે પછીના પીરિયડમાં આપણે એના પછીનો પેજ નંબર 12 કરીશું અસ્તુ